આરડી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ઇમ્પોર્ટન્ટ અપડેટ એક્ઝામ રિલેટેડ વિડીયો છે બી એમયુ એટલે કે ભક્તકવિ નરસિંહ યુનિવર્સિટીમાં યુજી સેમેસ્ટર પાંચ એટલે કે પૂરક પરીક્ષા અને સેમેસ્ટર સિક્સ તેમજ પીજી સેમેસ્ટર ટુ એન્ડ ની એક્ઝામ માટેનો પરિપત્ર જાહેર કરેલ છે તો એના માટે ખાસ વિડીયો આખો સાંભળશો તો તમને પરફેક્ટ નોલેજ મળી જશે કે કઈ રીતે તમારે એક્ઝામ આપવી તો યુનિવર્સિટી પરિપત્ર જાહેર કરેલ છે જેને આપણે કરી અને વ્યવસ્થિત સમજીએ તો તો વિષય છે પરિપત્રનો કે સ્નાતક કક્ષાની સેમેસ્ટર સિક્સ સેમેસ્ટર ફાઈવ એટલે કે પૂરક પરીક્ષા જે લોકોને કેટી હોય કે ફેલ થયા હોય તથા અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી કક્ષાની સેમેસ્ટર ટુ એન્ડ ફોરની પરીક્ષાના આયોજન અંતર્ગત એટલે પ્લાનિંગ કરેલ છે ઓનલાઈન એક્ઝામ અથવા તો ઓફલાઈન એક્ઝામ ઓનલાઈન એક્ઝામ આપવી છે કે ઓફલાઈન આપવી છે એમાં તમારે જુલાઈના જો અમે અન્ડરલાઈન કરેલ જ છે જે મહત્વની બાબત છે એમાં તમારે જુલાઈના પ્રથમ વીકમાં સંભવિત તારીખ જાહેર કરશે હજી વિચારણા છે આવી અને એક બોક્સ કરેલ છે કે બીકેમયુમાં જીઆઈ જીઆઈપીએલ ડોટ નેટ આપણે જે રિઝલ્ટ જોઈએ છે જે વેબસાઇટમાં એમાં જ અઢાર તારીખ એટલે કે અઢાર તારીખથી લઈને બાવીસ તારીખ સુધીમાં રાત્રિના બાર વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન એક્ઝામ આપવી કે ઓફલાઈન એક્ઝામ આપવી તેની તમારે પસંદગી કરવાની રહેશે અને પસંદગી કઈ રીતે કરવી એની પદ્ધતિ વાર આપણે સમજીએ તો ઓનલાઈન પોર્ટલ અંગેની માર્ગદર્શિક સૂચનો પેલો સૌપ્રથમ વિદ્યાર્થીએ મેં આગળ તમને કીધું એ બીકેએનએમયુ જી આઈ ડોટ નેટ એ વેબસાઇટ ખોલવાની એમાં સ્ટુડન્ટ કોર્નર એની ઉપર ક્લિક કરવાનું ત્યાં એટલે તમારે એમાં એક્ઝામિનેશનનું સર્વે ખુલી જાય લિંક જેમાં કોઈ પણ સ્ટુડન્ટ સેમેસ્ટર સિક્સ પીજીનો હોય એલએલબીનો હોય કે બીએડનો હોય એમાં તમારો એનરોલમેન્ટ નંબર એટલે કે તમારું સ્ટુડન્ટ એસપીઆઈડી તમારા રિઝલ્ટમાં હોય કોર્નર ઉપર એ તમારે પ્રથમ નાખવાનું હશે બીજા સ્ટેપમાં તમારું નામ કોલેજનું નામ પરીક્ષાનું નામ કે તમે કઈ પરીક્ષા આપવાના છો અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આપીને સબમિટ કરવાનું રહેશે તો એ કઈ રીતે કરવું એ આપણે જોઈએ તો એમાં યુજી સેમેસ્ટર સિક્સ પીજી એલએલબી બી એડ ના વિદ્યાર્થીને ઓનલાઈન એમસીક્યુ પરીક્ષા આપવા ઈચ્છતો હોય તો એક નંબરનું બટન સિલેક્ટ કરું કઈ રીતે તો પેલા તો તમારું સ્ટુડન્ટ એસપીઆઈડી નાખવાના તમારી કોલેજનું નામ નાખવાનું તમારું નામ નાખવાનું કઈ એક્ઝામ આપી છે તમારે એ લખવાનું એટલે કે સેમેસ્ટર સિક્સ પીજી એલ એલ બી તમારો મોબાઈલ નંબર અને જો તમારે ઓનલાઈન એક્ઝામ આપવી હોય એમસીક્યુ ની તો વિકલ્પ એકમાં રીતે બ્લુ ટિક દેવાનું અને પછી આ સબમિટનું બટન દબી દો એટલે તમારું સબમિશન થઈ જશે પરંતુ તમને એવું છે કે અમારે ઓનલાઈન આપણે એમસીક્યુ એક્ઝામ નથી આપવી લેખિત પરીક્ષા આપવી છે તો કઈ રીતે છે તો આ જ રીતે પહેલાં તમારું આઈડી કોલેજ તમારું નામ એક્ઝામ કઈ આપવી પી તમારો મોબાઈલ નંબર અને વિકલ્પ નંબર ટુ સિલેક્ટ કરવાનો અને પછી સબમિટ આપી દેવાનું પરંતુ તમે બેમાંથી એક જ સિલેક્ટ કરી શકશો કારણ કે ત્યારબાદ તમારે સબમિટ કરો એટલે વિદ્યાર્થી કોઈ એક જ પસંદ કરી શકશે અને વિકલ્પ પસંદ કરી શકે ખૂબ જ ધ્યાન રાખવું કારણ કે તમે એકવાર પસંદ કરી લેવો તો બીજી વાર તમારે પાછું તમે પસંદ કરી શકશો નહીં એટલે સાવચેતી રાખીને પસંદ કરવું હવે ઘણા વિદ્યાર્થીની પ્રશ્ન થાય જો સાંભળજો ખાસ કે ઓનલાઈન એક્ઝામ આપવી સારી કે લેખિત હવે તમારી પ્રિપેરેશન કેવી છે એ આધારે તમારે સિલેક્ટ કરવાનું આપણે તમને હવે એમસીક્યુની તૈયારી કરી લેશું તો એ રીતે સિલેક્ટ કરવાનું અથવા તમને ઓફલાઈન એક્ઝામની તમને બ્લૂ પ્રિન્ટ ખબર જ છે કે કોઈ પણ ત્રણ પ્રશ્ન અને ડોટ કલાક તો તમને ઈ પોઈ તો તમે ઈ પણ તમે સિલેક્ટ કરી શકો આપણે બરાબર આ વિડીયો વધુને વધુ શેર કરજો કે દરેક વિદ્યાર્થીને માહિતી મળી શકે કે ઓનલાઈન એક્ઝામ કઈ રીતે કે ઓફલાઈન એક્ઝામ કઈ રીતે આપવી તેનો તમને ખ્યાલ આવે વોચિંગ વિડીયો જો વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો કે જેથી કરીને અન્ય લોકોને વિડીયો મળી શકે આપણે અને અન્ય કોઈ તમારે માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર આપેલ જ છે એમાં મને કોલ કરીને તમે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો કે તમારા માટે યોગ્ય વિકલ્પ કયો રહેશે આપણે થેન્ક યુ